ખેડા જિલ્લાના કપડવંજમાં પણ છેલ્લા 5 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વહેલી સવારે, મોડી રાત્રે, બપોરે અને સાંજના સુમારે પણ વરસાદ પડી રહ્યો છે, જેને લઈને બાજરી, કપાસ, ડાંગર જેવા પાકોને ફાયદાકારક છે. પરંતુ સાથે સાથે બાજરીનો પાક હવે મોલ તૈયાર થવાની આરે આવીને ઊભો હોય અને વરસાદ જો સતત પડતો રહેશે તો બાજરી નીચે પડી જવાને કારણે બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં ખેડૂતો માટે સારો એવો વરસાદ પડી રહ્યો છે અને તે પણ કાચું સોનું વરસતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લા, અરવલ્લી જિલ્લો, મહીસાગર જિલ્લો, બાલાસિનોર તાલુકો, ઠાસરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અંદાજે 110 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને નદીઓમાં પણ પૂર આવી રહ્યા છે. ત્યારે વરસાદના કારણે સરદાર સરોવરનો ડેમ પણ હવે ઉભરાઈ રહ્યો છે. આ પ્રમાણે વરસાદ પડવાના કારણે 110 જેટલા તાલુકાઓમાં વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ડેમમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, ચેકડેમો ભરાઈ જવા પામ્યા છે અને હાલમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ખેડા જિલ્લા કપડવંજ, કટલાલ, બાલાસિનોર, વીરપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે ધીમીધારથી, ક્યાંક વધારે તો ક્યાંક વરસાદ ધીમો પડી રહ્યો છે. આમ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.